તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ ફાઇવ સ્ટાર એક્ઝામ. આજે આપણે જોઈશું ઓગસ્ટ 2020માં લેવાયેલ બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષાનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. ઓગસ્ટ 2020 આમાંથી તમારે મેક્સિમમ પ્રશ્નો માર્ચ 2022ની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે છે તથા અન્ય એક્ઝામમાં બી પૂછાઈ શકે છે. સાયન્સ સ્ટ્રીમ વિષય છે રસાયણ વિજ્ઞાન, તેના 1-50 MCQનું સોલ્યુશન કરીશું અને પાર્ટ બીના સેક્શન એ બી અને સીનું લેખિત સોલ્યુશન ઓલરેડી અપલોડ થઈ ગયું છે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને ફિઝિક્સના ઓગસ્ટ 2020ના MCQ 1-50 ફિઝિક્સના બી ઓલરેડી અપલોડ થઈ ગયા છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આજે આપણે કેમિસ્ટ્રીના ઓગસ્ટ 2020ના 1-50 MCQ જોવાના છીએ. તો પહેલો MCQ હતો, એક સંયોજન બે તત્વો M અને N થી રચાય છે. તત્વ N CCP રચે છે અને M પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રોનો 1/3 ભાગ રોકે છે. તો સંયોજનનું સૂત્ર શું હશે? આ ક્વેશ્ચન બી 6-7 વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલ ક્વેશ્ચન છે જેમાં જવાબ આવશે M3N2 જે તમારી NCERTમાં ઉદાહરણનો દાખલો છે. બેઠે બેઠો NCERTનો ઉદાહરણનો દાખલો છે અથવા તો MCQ છે. પ્રશ્ન નંબર 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, દ્રાવણનો MCQ છે, ઘણી વખત પૂછાયેલો છે અને પૂછાય છે કે 0.1 મોલલ NaOHના દ્રાવણની ઘનતા 1.25 ગ્રામ મોલ પર લીટર છે તો એની મોલારિટી કેટલી હશે? જેમાં જવાબ આવશે 0.129 મોલલ, જે ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલ છે અને સ્વાધ્યાયનો આ દાખલો છે. પ્રશ્ન નંબર 3 NH4OHનું વિઘટન કઈ રીતે થશે? આવા ક્વેશ્ચન કોપી ટુ કોપી ઘણી વખત NH4OH વિશે બી પૂછે છે, NHCl વિશે બી પૂછે છે, HCl વિશે બી પૂછે છે અને HAV વિશે બી પૂછે છે. ઘણી વખત આ બોર્ડમાં પૂછાયેલા 4 વખત આવો ક્વેશ્ચન પૂછાયેલો છે રકમ ફેરફાર કરીને, જેમાં જવાબ આવશે સી NH4Cl પ્લસ NaCl માઇનસ NaOH. પ્રશ્ન નંબર 4 એક પ્રક્રિયાના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. એક પ્રક્રિયા પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે અને તેની જો પ્રક્રિયાની સાંદ્રતા અડધી કરવામાં આવે તો વેગ ઉપર શું અસર થશે? તો વેગ એ ચોથા ભાગનું થશે. પછીનો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જેલીમાં પરિક્ષેપિત કલા અને પરિક્ષેપિત માધ્યમ શું હશે? કેમાં જેલીમાં પરિક્ષેપિત કલા અને પરિક્ષેપિત માધ્યમ, તો એ અનુક્રમે હશે પ્રવાહી અને ઘન, જે બી ઘણી વખત MCQમાં પૂછાયેલ છે. પ્રશ્ન નંબર 6 કોપર મેટે સાનું બનેલું હોય છે? તો કોપર મેટે એ CU2O અને FeH નું મિશ્રણ છે. ઘણી વખત શબ્દોમાં બી પૂછે છે કે કોપર 2 ઓક્સાઇડ અને ફેરસ 1 ઓક્સાઇડ, એમ બી ઘણી વખત પૂછાય છે અને આ ક્વેશ્ચન 6-7 વખત એક્ઝામમાં પૂછાયેલો છે અને આ મેં માર્ચ 2022માં બી પૂછાઈ શકવાની મેક્સિમમ સંભાવના છે. પ્રશ્ન નંબર 7 ઝેનોન સંયોજનો બનાવવા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો ઓક્સિજન અને XE બંને વાયુ છે, જે ખોટું છે. XE અને XE અને O2ના કદ સમાન છે, એ બી વાક્ય ખોટું છે. O2 અને X2ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સમાન છે, એ બી ખોટું છે. તો સાચું જવાબ છે ડી, O2 અને XE ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમાન છે. પ્રશ્ન નંબર આઠ બી ઘણી વખત પૂછાય છે, K2Cr2O7નું આણ્વીય દળ M છે તો એસિડિક માધ્યમમાં તેનો તુલ્ય ભાર કેટલો હશે? તો તુલ્ય ભાર એટલે આણ્વીય દળના છેદમાં અનુક્રમ. તેમાં સિમ્પલ તમે ગણતરી કરશો તો જવાબ આવશે M/6, જે બી ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલ છે. K2Cr2O7 વિશે 4 માર્ક્સનો ક્વેશ્ચન બી ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલ છે. પ્રશ્ન નંબર 9 કોબાલ્ટ NH34H2OCl Cl2નું સંકીર્ણનું IUPAC નામ જણાવો. આવા 1-2 ક્વેશ્ચન MCQમાં દરેક એક્ઝામમાં પૂછાય જ છે. એમાં જવાબ આવશે તમારે કોમેન્ટ બોક્સમાં આનો તમારે જવાબ લખવાનો છે. પછીનો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 10 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે C6H5CH2Br ની જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા કોને અનુસરે છે? જેમાં તમારે જવાબ આવશે SN1 અથવા તો SN2, તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે.
प्रश्न नंबर 11 मोस्ट इम्पोर्टंट है कि इथर नी एक मोल एच एक्स साथ प्रक्रिया करता निपज कई मैसे जेमा तमारे जवाब आवशे आर एक्स प्लस आर ओ एच। प्रश्न नंबर 12 आल्डोल संघनन प्रक्रिया में आल्डिहाइड के कीटोन में कया प्रकार हाइड्रोजन बंध हो। सीम्पल क्वेश्चन वक्त पूछायेलो है जेमा आल्फा हाइड्रोजन बंध हो। पछीनो क्वेश्चन है प्रश्न नंबर तेर मिथाइल एमाइननी टू मोल मिथाइल क्लोराइड साथ प्रक्रिया करवाता कई निपज बन से जेमा जवाब आवशे एन एन डाय मिथाइल इथेनेमाइन। पछीनो क्वेश्चन है प्रश्न नंबर 14 मोस्ट इम्पोर्टंट है कि फ्रुक्टोज में केटला किराल कार्बन होय। तो फ्रुक्टोज में 4 किराल कार्बन होय जे तमारा बोर्ड नमूना प्रश्नपत्र में भी आपेल छे अने 2-3 वक्त अगाउनी बोर्ड नी एक्जाम में भी पूछायेलो क्वेश्चन छे। प्रश्न नंबर पंदर कया पॉलिमर संघनन पॉलिमराइजेशन प्रक्रिया थी मळे छे। तो एमां तमारे कॉमेंट लखवानी छे नाइलॉन 6 आर्लॉन पॉली प्रोपीन के टेफ्लॉन। प्रश्न नंबर 16 लघुपट्टी काम स्कंदन अटकाववा माटे कया औषधनो उपयोग करवामां आवे छे जेंटेक फेनिजिन एस्पिरिन के बायोथायनॉल। प्रश्न नंबर 17 एक तत्वनी रचना अंतःकेंद्रित समघनीय एटले के बीसीसी छे तेना धारनी लंबाई छे 4×10⁻⁸ सेंटीमीटर। तो परमाणु नो व्यास केटलो हशे जेमा तमारे बीसीसी नु सीम्पल सूत्र मेळवानुं छे 4R = √3A जेमा तमारे सीम्पल 4R = √3A જ્યાં એ પરમાણુ કોષની ધારની લંબાઈ છે અને તમારે આર શોધી લેવાના આર મળી જાય પછી એને ડબલ કરી નાખવાના ડબલ થાય એટલે એ વ્યાસ બની જાય એ તમારો આન્સર જે તમારે ગણતરી કરી કેલ્ક્યુલેટરમાં ગણતરી કરી અને કોમેન્ટ બોક્સમાં લખવાનું છે। પ્રશ્ન નંબર અઢાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઘણી વખત પૂછાયેલ છે એકમ કસોટીમાં બી પૂછાયેલ છે કે દ્રાવણ આદર્શ નીચે પૈકી કયું આદર્શ દ્રાવણનું ઉદાહરણ છે। તો તેમાં જવાબ આવશે આદર્શ દ્રાવણ બેન્ઝીન અને ટોલ્યુઇન એ આદર્શ દ્રાવણ છે। પ્રશ્ન નંબર 21 વર્ણનાત્મકના આધારે કાર્બન મોનોક્સાઇડની હાઇડ્રોજન સાથેની નિકલ ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કઈ નિપજ બનશે જેમાં તમારે ઓપ્શન આપેલા છે CH4 CH3OH HCHO કે HCOOH જે તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે। પ્રશ્ન નંબર 22 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલ છે કે વધારે શુદ્ધતાવાળું ટીન ધાતુ મેળવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે ટીન ધાતુનું શુદ્ધિકરણ માટે કઈ પદ્ધતિ બેસ્ટ છે એમ કહે છે। તો ટીન મેળવવા માટે તમારે નિસ્યંદન દ્રવગલન મોન્ડ કાર્બોનિલ કે વાન આર્કેલે ઝિર્કોનિયમ અને ટિટેનિયમ માટે વપરાય છે મોન્ડ નિકલ પદ્ધતિ એ નિકલના શુદ્ધિકરણ માટે વપરાય છે મોન્ડ કાર્બલ પદ્ધતિ નિસ્યંદન કોપર માટે વપરાય છે દ્રવગલન આવશે ટીન માટે। પ્રશ્ન નંબર 23 હેલોજન કયો ઓક્સો એસિડ સૌથી પ્રબળ એસિડ છે જેમાં જવાબ આવશે HOCl O3। પ્રશ્ન નંબર 24 MnNનું ઉચ્ચતમ ફ્લોરાઇડ સંયોજનમાં MnF4માં Mn+4 છે જ્યારે ઉચ્ચતમ ઓક્સાઇડ સંયોજન Mn2O7માં Mn+7 છે કારણ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા એ ઓક્સિજન કરતાં વધુ છે। પછીનો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 25 પ્લેટિનમ NH3 2 Cl2 કયા પ્રકારની સમઘટકતા દર્શાવે છે ભૌમિતિક સમઘટકતા પ્રકાશીય સમઘટકતા બંધન સમઘટકતા કે આયનીય સમઘટકતા તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે। પ્રશ્ન નંબર 26 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે આ બંધારણ છે એનું IUPAC નામ લખવાનું છે તમારે તો એમાં કેટલા કાર્બન છે પહેલાં તો એ જોઈ લો એક કાર્બન છે 2 3 4 ચાર કાર્બન છે તો મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન આવશે
तो ब्यूटेन वालू नीचे पैकी क्यूँ है ये आंसर आ बे पैकी कोई एक आवशे सविस्तृत कॉमेंट में लखवा है। प्रश्न नंबर 27 मोस्ट इम्पोर्टंट है, नीचे पैकी क्यूँ संयोजन फिनोल में ओएच समूह हाजर नहीं, ओएच समूह के हाजर नहीं, फिनोलिक ओएच, फिनोलिक ओएच के हाजर नहीं, तो आम भी ओएच फिनोलिक है, आम भी ओएच फिनोलिक है, आम भी फिनोलिक ओएच है, आम फिनोलिक ओएच नहीं, कारण के सीधो फिनोल एराइल साथ फिनोल जोड़ेलो नहीं एट ए फिनोलिक ओएच नहीं, पहला सी एच टू आए एट्ला। प्रश्न नंबर 28 विनेगर में क्यों कार्बोक्सिलिक एसिड हो, चश्मा भी आए विनेगर में क्यों कार्बोक्सिलिक एसिड हो, बेन्जोइक एसिड, ऑक्सलिक एसिड, मेथेनोइक एसिड के इथेनोइक एसिड। प्रश्न नंबर 29 जलीय द्रावण में इथाइल विस्थापित एमाइन संयोजन की बेसिकता क्यों क्रम साचो है, तो प्राथमिक ने मैक्सिमम, तृतीयक ने सौथी ओछी। प्रश्न नंबर 30 नीचे पैकी क्यों प्रोटीन में प्रोटीन पानी में अद्राव्य है, मोस्ट इम्पोर्टंट है, प्रोटीन ना मुख्य बे प्रकार है गोड़ीय रेशामय प्रोटीन, एम भी गोड़ीय प्रोटीन बे उदाहरण है और रेशामय प्रोटीन बे उदाहरण है, एम भी पूछू कि क्यों प्रोटीन ए पानी में अद्राव्य है, तो पानी में अद्राव्य ए गोड़ीय प्रोटीन होने गोड़ीय प्रोटीनु एक्जाम्पल है इन्स्युलिन, तो जवाब इन्स्युलिन और मायोसिन और आल्ब्यूमिन ए रेशामय प्रोटीन उदाहरण है। प्रश्न नंबर 31 कास्का अने वासणना हाथा बनावा माटे कया पॉलिमरनो उपयोग थाय छे, नाइलॉन 2 नाइलॉन 6, मेलेमाइन, यूरिया फॉर्माइल रेजिन के बेकेलाइट, तो तमारी कॉमेंट में जवाब लखवानो छे। प्रश्न नंबर 32 एस्पार्टिक एसिड अने फिनाइल एनिलाइन माथी कया प्रकारनो मिथाइल एस्टर बने छे, डाइपेप्टाइड, ट्राइपेप्टाइड, ग्लाइकोसिडिक के फोस्फोडाइएस्टर। प्रश्न नंबर 33 आयनीय घन में ऊंची संयोजकता वालों घन आयन उमेरवामां आवे तो केवा प्रकारनी क्षति दर्शावे छे, शॉर्ट की क्षति, फ्रेंकल क्षति, अशुद्धि क्षति के धातु वधारो क्षति, जे तमारे कॉमेंट बॉक्स में लखवानुं छे। प्रश्न नंबर 34 मोस्ट इम्पोर्टंट छे, समुद्र अने नदीना मुख त्रिकोणनी रचना माटे कई पद्धति जवाबदार छे, तो जवाब आवशे स्कंदन, स्कंदन पद्धति ए समुद्र अने नदीना मुख त्रिकोणनी रचना माटे जवाबदार छे। प्रश्न नंबर 35 कई स्फटिक रचना में धारनी लंबाई समान होती नहीं, तो सीटी और एचएमटी एना तमारी आ कोष्टक परथी घन अवस्था में त्रण कोष्टक छे, त्रण कोष्टक माथी बे एमसीक्यू तो दरेक एग्जाम में पूछाय ज छे, एटले कोष्टक खास करवुं, कोष्टक ने कई रीते याद करवुं एनो वीडियो टूंक समय में अपलोड करवामां आवशे। प्रश्न नंबर 36 आर्गोन CO2 HCHO CH4 में द्राव्यता चढ़ो क्रम क्यों है, द्रावण चेप्टर में पूछाये क्वेश्चन है जेमा तमारो जवाब आवशे डी, आर्गोन की द्राव्यता ओछी हशे, HCHO की द्राव्यता मेक्सिमम हशे। प्रश्न नंबर 37 500 केल्विन तापमाने वेग अचलांक 0.02 सेकंड इनविस अने सक्रियकरण ऊर्जा आपेली है 18.230 किलो जूल, तो यू आर्हेनियस अचलांक के हे, सूत्र में तुम जवाब मूकशो तो जवाब आ 1.6। प्रश्न नंबर 38 एल्युमिनियम उत्पादन मेटनी होल हेराउल विधि में क्रायोलाइट एट्ले कि Na3AlF6 શા માટે ઉમેરવામાં આવે છે, તો એ Al2O3નું ગલનબિંદુ નીચું લાવવા માટે વાપરવામાં આવે છે। પ્રશ્ન નંબર 39 N2O5ના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી હશે, દરેક એક્ઝામમાં આવા ક્વેશ્ચન પૂછાય જ છે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો, બેઝિકતા, એસિડિકતા, તો એમાં તમારે ગણતરી કરી અને કોમેન્ટ બોક્સમાં તમારે જવાબ લખવાનો છે, જવાબ આવશે 12। प्रश्न नंबर 40 PCl5 ની કોની સાથે પ્રક્રિયા કરતા POCl3 નિપજ તરીકે મળતું નથી, નથી લખેલ છે, તો કેમાં મળતું નથી,
तो SO2Cl2। પછીનો ક્વેશ્ચન થાયોનિલ ક્લોરાઇડ, પછીનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કોનું વધુ સ્થાયી સંકીર્ણ કયું છે, નીચે પૈકી કયું સ્થાયી સંકીર્ણ મેક્સિમમ છે, તો એમાં જવાબ આવશે સી Fe2O4⁴ પ્રશ્ન નંબર 42, નીચે પૈકી કયા સંકીર્ણ રંગીન દ્રાવણમાં દ્રાવણ બનાવતા નથી, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે। ऑप्शन चार आपेला है। प्रश्न नंबर 43 मोस्ट इम्पोर्टंट है, घनी वक्त एक्जाम में पूछायेलो है, 4-5 वक्त प्रश्न है कि क्यों पदार्थ अग्निशामक तरीके वपराय, जेमां जवाब आवशे टेट्राक्लोरोमिथेन CCl4, जेने सादी भाषा में पायरीन कहवाय, पायरीन, जे घनी वक्त बोर्ड की एक्जाम में पूछायेल। प्रश्न नंबर 44, ફિનોલ અને ઇથેનોલને વિભેદન કરવા માટે કઈ સાદી રાસાયણિક કસોટી છે, ફિનોલ અને ઇથેનોલને વિભેદન કરવા માટે કઈ રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ થાય છે, તો સોડિયમ ધાતુ સાથે, નિર્જલ ZnCl2 સાથે, તટસ્થ FeCl3 સાથે, કે આપેલ તમામ। પ્રશ્ન નંબર 45 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી વખત પૂછાયેલ છે કે પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનના મિશ્રણને અલગ કરવા માટે કયો પ્રક્રિયક વપરાય છે, જેમાં તમારો જવાબ આવશે હેન્સબર્ગ પ્રક્રિયક વપરાય છે, જે ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલ છે। પ્રશ્ન નંબર 46, કયો વિટામિનની ખામીથી રુધિર ગંઠાર જવાની પ્રક્રિયાનો સમય વધારે છે, કયા વિટામિનની ખામીથી રુધિર ગંઠાવવાની પ્રક્રિયાનો સમય વધારે છે, વિટામિન ડી। પ્રશ્ન નંબર 47, બાયોડિગ્રેડેબલ, નીચે પૈકી બાયોડિગ્રેડેબલનું બંધારણ કયું છે, બાયોડિગ્રેડેબલ પોલિમરનું બંધારણ કયું છે, એ આપેલ છે, બી આપેલ છે, સી આપેલ છે અને ડી આપેલ છે, એમાંથી સાચું બંધારણ કયું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે। પ્રશ્ન નંબર 48 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કે બેક્ટેરિયા અથવા તો અન્ય સૂક્ષ્મજીવોના વિસ્તાર કે જેવા પ્રજીવોને માત્ર એક જ સૂક્ષ્મજીવો કે રોગ વિરુદ્ધ અસરકારક હોય તેમને કયા સ્પેક્ટ દ્વારા અભિવ્યક્ત કરવામાં આવે છે, જવાબ આવશે વિસ્તૃત અને વિસ્તૃત પ્રતિજીવી। આ ક્વેશ્ચન તમારી NCERTમાં આપેલ છે, જેમાં ગ્રામ્ય પોઝિટિવ પ્રતિજીવી, મર્યાદિત પ્રતિજીવી, આ ક્વેશ્ચન ડિફિકલ્ટ છે એટલે તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે। પ્રશ્ન નંબર 49 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ન્યુક્લિઓસાઇડ બને ત્યારે શર્કરામાં કયા કાર્બન સાથે બેઝ જોડાયેલો હોય છે, તો એ 5મા સાથે બેઝ જોડાયેલો હોય છે। પ્રશ્ન નંબર 50 એઝોરંગ કસોટીમાં નારંગી રંગક મેળવવા માટે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની કોના સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, N-મિથાઇલ એનિલિન સાથે। 1-50 MCQ ઓગસ્ટ 2020 જોઈ લીધા, એમાં સૌથી હાર્ડમાં હાર્ડ MCQ હોય તો મને હાર્ડમાં હાર્ડ લાગ્યું છે પ્રશ્ન નંબર 48 સૌથી અઘરો। તમને કયો MCQ સૌથી અઘરો લાગ્યો છે તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે, કયો MCQ સૌથી સહેલો લાગ્યો છે એ બી કોમેન્ટ બોક્સમાં લખવાનું છે। વિડીયો ગમ્યો તો વિડીયોને એક લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, મળીશું આવા નવા વિડીયો સાથે, ત્યાં સુધી આનું પાર્ટ 2 તમે જોઈ શકો છો, આનું પાર્ટ 2 સંપૂર્ણ સોલ્યુશન ઓલરેડી ચેનલ ઉપર મુકાઈ ગયું છે, સંપૂર્ણ લેખિત સોલ્યુશન એ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે।